નમસ્કાર દર્શક મિત્રો, 4 વાગ્યાના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રશિયા જઈ રહ્યા છે. ત્યાં તેઓ રશિયામાં ચોથી વખત રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અનૌપચારિક મુલાકાત કરશે. પીએમ મોદી અને પુતિનની મુલાકાત રશિયાના શહેર સોચીમાં યોજાશે. બંને નેતા ભારત રશિયા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ પુતિને પીએમ નરેન્દ્ર મોદીને અનૌપચારિક મુલાકાત માટે નિમંત્રણ પાઠવ્યું હતું. પ્રથમ વખત આ પ્રકારની મુલાકાત યોજાઈ રહી છે. આ પહેલા ભારતના પ્રધાનમંત્રી અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે આવી અનૌપચારિક વાતચીત થઈ નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા જર્મનીના ચાન્સેલર એંગેલા મર્કેલ અને સીરિયાના બશર અલ અસદ જેવા દિગ્ગજ નેતાઓને પણ અનૌપચારિક મુલાકાતના આમંત્રણ રશિયા તરફથી પાઠવવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ માટે જમ્મુ કાશ્મીરનું વિશેષ મહત્વ ગણાવ્યું હતું. રાજ્યમાં પર્યટન વિકાસ માટે ઇકોસિસ્ટમ સુધારવા ઉપર તેમણે ભાર મૂક્યો હતો, જેથી મોટી સંખ્યામાં રોજગારીની તકો ઉભી થાય. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર રમજાન માસમાં મોહમ્મદ પેગંબરના શાંતિ અને પ્રેમના સંદેશને સૌહાર્દ માટે અત્યંત મહત્વનો ગણાવ્યો હતો. છત્તીસગઢના દંતેવાડા વિસ્તારમાં આજે ફરી એક વખત નક્સલી હુમલામાં 6 સુરક્ષાકર્મી સાથે 1 સુરક્ષાકર્મી ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર છે. 7 જેટલા સુરક્ષાકર્મીઓ તેમના રોજના નિયત પેટ્રોલિંગ પર હતા ત્યારે નક્સલીઓએ પેટ્રોલિંગ જીપ ઉપર આઈઈડી વિસ્ફોટથી હુમલો કર્યો હતો, જેમાં 6 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. ઉપરાંત નક્સલીઓ 4 ઇન્ફાલ રાઇફલ, 2 AK-47 અને 2 ગ્રેનેડ પણ લૂંટીને જતા રહ્યા હતા. આ ઘટના પછી સુરક્ષાકર્મીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમેરિકામાં વસતા બિનનિવાસી ગુજરાતી પરિવારોને પોતાના વતન, ગામ અને વિસ્તારમાં તળાવ ઊંડા કરવા સહિતના જળસંચયના કામોમાં યોગદાન આપવા માટે આહવાન કર્યું છે. મુખ્યમંત્રીએ વહેલી સવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી બિનનિવાસી ગુજરાતીઓ સાથે સંવાદ સેતુ સાધ્યો હતો. અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા ત્યાં ઉજવાઈ રહેલા ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે વિજયભાઈ રૂપાણીએ સંબોધન કરતા ગુજરાતના સર્વગ્રાહી વિકાસની ગાથા પ્રસ્તુત કરી હતી. તેમણે આગામી 18, 19 અને 20 જાન્યુઆરીના રોજ યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા માટે પણ આમંત્રણ પાઠવ્યું હતું. જળસંચય અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નવસારીના રાનકુવા પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીએ તળાવ ઊંડું કરાવવાનો પ્રારંભ કરાવ્યો હતો. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે 11,000 ઘનફૂટ ખોદકામ થશે. ગુજરાતમાં હાલ કોઈ જેસીબી ફ્રી નથી, બધા જ કામે લાગી ગયા છે. અમરેલી જિલ્લામાં તો 24 કલાક કામ ચાલી રહ્યું છે. નાસાના રિપોર્ટ મુજબ દુનિયાના દેશોમાં ભૂગર્ભ જળ સપાટી નીચે જઈ રહી છે, તેમાં ભારત પણ સામેલ છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામમાં તળાવ ઊંડું કરવાની કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. પાનસર ગામમાં રેલવે ફાટકની પાછળ આવેલા ડેપો તળાવને ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે. તળાવમાં 20,000 ક્યુબિક મીટર ખોદકામ કરવાથી પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થયો છે. હવે તળાવમાં 3 કરોડ લીટર પાણી સંગ્રહ થઈ શકશે. પાનસર ગામની મુલાકાત સમયે ગાંધીનગર જિલ્લાના ભાજપાના પ્રમુખ નવલેશભાઈ શાહ સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકોટમાં નિર્માણ પામનાર રેસકોર્સ 2ના નિર્માણ કાર્ય અંગે અધિકારીઓ અને પદાધિકારીઓ પાસેથી રિપોર્ટ મેળવ્યો હતો. વડોદરાના પાણી પુરવઠા વિભાગના અધિકારી રમેશ ફેફરે પોતાની જાતને કલ્કી અવતાર ગણાવવા ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અધિકારીઓને આપેલ જવાબના રિપોર્ટની તપાસ થશે, તેમજ આ બાબતના મૂળ સુધી પહોંચવામાં આવશે. તો સાથોસાથ જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.